યોહાનની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 12મો પાસ્કા પર્વના 6 દિવસ અગાઉ ઈસુ બેથાન્યા આવ્યો. લાઝરસ જેને ઈસુએ મરી ગયેલામાંથી ઉઠાવ્યો હતો તે ત્યાં હતો, માટે તેઓએ તેને સારું ત્યાં વાળું કર્યું. તે વખતે માર્થા સરભરા કરતી હતી અને તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાઝરસ પણ હતો. તે વખતે મરિયમે ઘણું મૂલ્યવાન જટામાસીનું એક શેર અત્તર લઈને ઈસુને પગે ચોડ્યું અને પોતાને ચોટલે તેના પગ લૂંચ્યા. અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી. પણ તેના શિષ્યોમાંનો એક યહુદા ઇસ્કારિયોત, જે તેના પરસ વધીન કરનાર હતો, તે કહે છે કે એ અત્તર 300 દિનારે વેચીને તે પૈસા ગરીબોને તે પૈસા ગરીબોને શા માટે આપવામાં આવે નહીં. હવે ગરીબોની માટે તેને દાજ હતી એ કારણથી તેને આમ કહ્યું નહોતું, પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો અને તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો, તે માટે કહ્યું. ત્યારે ઈસુએ કહ્યું કે મને દફન કરવાના દિવસને માટે તેને એ રાખવા દે, કેમ કે ગરીબો તો સદા તમારી સાથે છે પણ હું સદા તમારી સાથે નથી. જ્યારે યહૂદીઓમાંના ઘણા લોકોને ખબર પડી કે તે ત્યાં છે ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહીં પણ લાઝરસ, જેને તેણે મરી ગયેલામાંથી ઉઠાવ્યો હતો, તેને પણ જોવા માટે ત્યાં આવ્યા. પણ મુખ્ય યાજકોએ લાઝરસને પણ મારી નાખવાની મસલત કરી, કેમ કે તેના કારણથી ઘણા યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો. પ્રિય દિવસે પ્રભામાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે ઈસુ યરૂસાલેમમાં આવે છે. ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેને મળવાને બહાર આવ્યા. તેઓએ પોકારને કહ્યું કે હોસાના, પ્રભુના નામે ઈસરાયલનો જે રાજા આવે છે તેને ધન્ય છે. ઈસુને ગધેડાનો વછેરો મળી આવ્યો અને તે તેના પર બેઠો, જેમ લખેલું છે તેમ, એટલે કે ઓ સિયોનની દીકરી દીમા, જો તારો રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે. પ્રથમ તેના શિષ્યો વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયો ત્યારે તેઓને યાદ આવ્યું કે તેને સંબંધી એ વાતો લખેલી છે અને તે જ પ્રમાણે તેઓએ તેને માટે કર્યું હતું. તેણે લાઝરસને કબરમાંથી બોલાવ્યો અને મરી ગયેલામાંથી ઉઠાવ્યો. તે વખતે જે લોક તેની સાથે હતા તેઓએ સાક્ષી આપી. તેણે ચમત્કાર કર્યો હતો એવું તેઓએ સાંભળ્યું હતું, એ કારણથી પણ લોકો તેને મળવા ગયા. તે માટે ફરિસીઓએ અંદર અંદર કહ્યું કે જુઓ, તમારું તો કંઈ વર્તું નથી, જુઓ આખું જગત તેની પાછળ ગયું છે. હવે જેઓ પર્વમાં ભજન કરવાના આવ્યા હતા તેઓમાંના કેટલાય ગ્રીક લોકો હતા. માટે તેઓ ગાલના બેથસદાના ફિલિપની પાસે આવીને તેને વિનંતી કરી કે સાહેબ, અમે ઈસુના દર્શન કરવા ચાહીએ છીએ. ફિલિપ આવીને આંદ્રિયાને કહે છે અને આંદ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહે છે. ત્યારે ઈસુ તેઓનો ઉત્તર આપે છે કે માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે. હું તમને ખચિત ખચિત કહું છું કે જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. જે કોઈ પોતાના જીવ પર પ્રીતિ રાખે તે તેને ખોવે છે અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે તે અનંત જીવનને સારું તેને બચાવી લેશે, અનંત જીવનને સારું તેને બચાવી રાખશે. જો કોઈ મારી સેવા કરતો હોય તો તેણે મારી પાછળ ચાલવું અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરતો હોય તો પિતા તેને માન આપશે. હવે મારો જીવ વ્યાકુળ થયો છે, હું શું કરું? હે પિતા, મને આ ઘડીથી બચાવ. પણ એ જ કારણ લીધો કે હું આ ઘડી સુધી આવ્યો છું. હે પિતા, તારા નામનો મહિમા પ્રગટ કર. એવી આકાશવાણી થઈ કે મેં તેનો મહિમા પ્રગટ કર્યો છે અને ફરી કરીશ. ત્યારે જે લોકો પાસે ઉભા રહીને તે સાંભળ્યું હતું તેઓએ કહ્યું કે ગર્જના થઈ, બીજા કંકો દૂતે તેની સાથે વાત કરી. ઈસુએ ઉત્તર આપ્યો કે વાણી મારે સાવ નહીં પણ તમારે સાવ થઈ, પણ તમારે માટે થઈ છે. હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારને કાઢી મૂકવામાં આવશે. જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ, પણ પોતાની મૂર્તિઓ સી રીતે થવાનું છે એ સૂચવીને તેણે આ પ્રમાણે કહ્યું. એ માટે લોકોએ તેનો ઉત્તર આપ્યો કે ખ્રિસ્ત સદા રહેશે એમ અમે નિયમશાસ્ત્રમાં સાંભળ્યું છે, તો માણસનો દીકરો ઊંચો કરાવવો જોઈએ એમ તું કેમ કહે છે? એ માણસનો દીકરો કોણ છે? ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હજી થોડી વાર તમારી પાસે પ્રકાશ છે, જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો, રખ્યાને તમારા પર અંધકાર આવી પડશે.
લખીને તમારા પર અહંકાર આવી પડે અને અહંકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે જાણતો નથી. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો જેથી તમે પ્રકાશના દીકરા થાવ. એ વાતો કહીને ઈસુ ચાલ્યો ગયો અને તેઓનાથી સંતાઈ રહ્યો. તેણે આટલા બધા ચમત્કારો તેઓને દેખતા કહ્યા હતા તો પણ તેઓ તેના પર વિશ્વાસ કર્યો નહીં. યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે પ્રભુ અમને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે અને પ્રભુનો ભૂજ કોની આગળ પ્રગટ થયેલો છે. યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય મારે તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં, કેમ કે યશાયાએ વળી કહ્યું હતું કે તેઓ આંખોથી ન જુએ અને અંતઃકરણથી ન સમજે અને પાછા ન ફરે અને હું તેઓને સારા ન કરું, માટે તેણે તેઓની આંખો આંધળી કરી છે અને તેઓના મન જળ કર્યા છે. યશાયાએ તેનો મહિમા જોયો તે કારણથી તેણે એ વાતો કહી અને તેને વિશે બોલ્યો. તા પણ અધિકારીઓમાંના પણ ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો, પણ લખેને ફરસીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે એવી બીકથી તેઓએ તેને કબૂલ ન કર્યો, કેમ કે દેવ તરફથી થતી પ્રશંસા કરતા તેઓ માણસોના તરફથી થતી પ્રશંસાને વધારે ચાહતા હતા. ત્યારે ઈસુએ પુકારને કહ્યું કે મારા પર જે વિશ્વાસ રાખે છે તે એટલા મારા પર જ નહીં પણ જેણે મને મોકલ્યો છે તેના પર વિશ્વાસ રાખે છે. ભાઈ જે મને જુએ છે તે જેણે મને મોકલ્યો છે તેને પણ જુએ છે. જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, મારે જગતમાં હું પ્રકાશ રૂપે આવ્યો છું. જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેને પાળતો નથી તો હું તેનો ન્યાય કરતો નથી, કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહીં પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો માનતો નથી તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી છે તે છેલ્લે દિવસે તેનો ન્યાય કરશે, કેમ કે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી પણ મારે શું કરવું, મારે શું કહેવું અને મારે શું બોલવું તે વિશે જે પિતાએ મને મોકલ્યો છે તેણે મને આજ્ઞા આપી છે. તેની આજ્ઞા અનંત જીવન છે એ હું જાણું છું. એ માટે જે કંઈ હું બોલું છું તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ હું બોલું છું.